છેલ્લા 30 વર્ષથી કચ્છના માંડવી તાલુકાની સિરવા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષક ફરજ બજાવે છે, જેઓ ધોરણ 1-5ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. આ મહિલા શિક્ષક લાંબા સમયથી અનિયમિત તેમજ ગેરહાજર હોય છે. અવારનવાર તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણના તંત્રના જવાબદારોને રજૂઆત પણ કરાઈ છે, જેમાં નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ફરી એ જ સ્થિતિનું નિર્માણ થયું છે. શિક્ષક અનિયમિત રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ આજે સ્કૂલ છોડીને માંડવી ચાલ્યા ગયા છે, તેવું ખુદ આચાર્ય કબૂલ કરે છે. વાલીઓ દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી બની રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોટિસ પાઠવવા છતાં શિક્ષકને કોઈ જ ફરક નથી પડતો. આટલી હદ સુધી જો શિક્ષકને ફરક ન પડતો હોય તો તંત્ર કેમ કડક નથી થતું, તે એક સવાલ છે. તો વાલીઓને ચિંતા થવાની છે. એના કારણે અમને અમુક ખરાબ અનુભવો પણ થયા છે કે અમારી સમજી લો કે 30-35ની જેટલી સંખ્યા હતી એ અહીંથી માંડવી છોકરાઓ LC લઈ અને ચાલ્યા ગયા છે. તો જે અત્યારના અહીંયાના જે વાલીઓ છે એમની ખાસ એક જ વિનંતી છે કે આ પ્રશ્ન બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જેમ બને તેમ ઝડપથી કરવામાં આવે.